પોતાના જિલ્લાનું ઋણ અદા કરતો બનાસકાંઠાનો યુવાન. ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરે તરખાટ મચાવ્યો છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સામે આવી છે. તો બીજી તરફ બનાસકાંઠાના યુવાનો લોકોના જીવ કઈ રીતે બચી શકે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. ખાસ કરીને નાની ઉંમરમાં પોતાના પરિવાર સાથે પોતાના જિલ્લાના લોકોની સતત ચિંતા કરતા જિલ્લામાં કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિઓ હોય ત્યાં હિતેશ ચૌધરીની આવશ્યક હાજરી હોય જ છે અને પોતાનું યોગદાન પણ ખૂબ જ મોટું હોય છે. પછી પોતાનો સમય હોય કે આર્થિક યોગદાન હોય ત્યાં હિતેશ ચૌધરી સૌથી આગળ જ હોય છે. બનાસકાંઠા જિલ્લાના દરેક ગરીબ દર્દીઓને ઇમરજન્સી બ્લડ મળી રહે તે માટે સમગ્ર જિલ્લામાં બનાસકાંઠા કોવિડ યુવા સંગઠન ટીમના મુખ્ય સંયોજક હિતેશ ચૌધરી કુસ્કલ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં એક પછી એક બ્લડ કેમ્પ યોજી બ્લડ એકઠું કરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી 5 કેમ્પ યોજાઈ ચૂક્યા છે. હજુ દરેક તાલુકામાં પણ યોજવામાં આવશે. જોકે અત્યાર સુધી 700થી વધારે બોટલ બ્લડ એકઠું કરાયું છે જેથી કરીને આવનારા સમયમાં જિલ્લાવાસીઓ માટે અને ખાસ કરીને ગરીબ દર્દીઓને નિઃશુલ્ક બ્લડ મળી રહે માત્ર બ્લડ માટે કરીને જિલ્લામાં કોઈનું મૃત્યુ ન થાય તેવા તમામ પ્રયાસો આ કોવિડ-19 સેવા ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં બનાસકાંઠા કોવિડ યુવા ટીમ ખડે પગે રહીને સતત જેમ બને તેમ દરેક સમાજના લોકો અને યુવાનો જોડાય અને આ કેમ્પ દ્વારા બ્લડ ડોનેશન કરે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. અમારે લગભગ આજે 5મો કેમ્પ છે. અમારી એક બનાસકાંઠા કોવિડ ટીમ કરીને એક દરેક સમાજના યુવાનોની એક આખી ટીમ બનાવી હતી. અમે લોકો 400થી 500 લોકો જોડાયા હતા. બનાસકાંઠામાં દરેક સમાજમાંથી ઘણી સંસ્થાઓ પણ જોડાઈ હતી. તેમાં આજે અમારો બ્લડ ડોનેટનો 5મો કેમ્પ છે. આજે દાંતીવાડા પણ કેમ્પ છે અને દિયોદરમાં પણ કેમ્પ છે, કાંકરીતનો બનેલો. તો ખૂબ લોકોનો સહયોગ મળી રહ્યો છે, બધી સંસ્થાઓનો સહયોગ મળે છે અને ખૂબ લોકો ડોનેટ કરે છે. એ બદલ દરેક સંસ્થાનો, દરેક અમારી યુવા ટીમનો ખૂબ ખૂબ આભાર. યુવા ટીમે અમે નક્કી કર્યું હતું, એક ગ્રુપ બનાવ્યું હતું અને અમે ફેસબુકના માધ્યમથી તો ગ્રુપની અંદર ઘણા લોકો જોડાયા હતા અને બધોએ નક્કી કર્યું હતું કે આપણે જેટલી બનતી મદદ કરીએ. તો ઓક્સિજન બાબતમાં પણ ખૂબ મદદ કરી હતી અને પછી આ બ્લડ કેમ્પની અંદર દરેક જિલ્લામાં તાલુકે ખૂબ લોકો મદદ કરી રહ્યા છે.